વડોદરા શહેરમાં કોરોનાની મહામારી વચ્ચે આજે વધુ 21 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. તેમાંના એક એવા વારસિયા રિંગ રોડ ઉપર આવેલા જે પોતે લારી ચલાવે છે અને સ્વનિર્ભર યુવાન જનક સોનેરીને પાછલા 3-4 દિવસ પહેલા ટાઇફોઇડ થવાના કારણે કોરોનાના લક્ષણો જણાતા ગોત્રી હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો હતો, જે બાદ તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. વારસિયા રિંગ રોડ ઉપર રહેતા જનક સોનેરીના મકાન પર આજે વડોદરા પાલિકાના નેતા કેતન બ્રહ્મભટ્ટ સ્થળ ઉપર આવીને તેની ઉકાળા સહિતની અન્ય સહાય આપવામાં આવી હતી. સાથે જ સમગ્ર એપાર્ટમેન્ટને સેનિટાઇઝર પણ છંટકાવ કરીને લોકડાઉનના ચુસ્ત પાલનનો અમલ કરવામાં આવ્યો હતો. આજે અમારા હરણી વારસે રિંગ રોડ પર આવેલ શ્રીજી એપાર્ટમેન્ટ જે સર્વાનંદ હોલની સામે આવેલ છે ત્યાં જનકભાઈ સોનેરીને છેલ્લા 3-5 દિવસથી તાવ હતો અને 3-1 દિવસ પહેલાં એમનો રિપોર્ટમાં એમને ટાઇફોઇડ થયેલો હતો અને આજે એમનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એમના ઘરની અંદર કોર્પોરેશનની ટીમ જઈ અને એમના ફેમિલીના લોકોની આરોગ્ય ચકાસણી કરી અને ત્યાં આગળ લગભગ 3-1 દિવસ પહેલાં ક્વોરન્ટાઇનનું બોર્ડ તો મારેલું હતું, પરંતુ આજે પણ ફ્લેટની આસપાસના લોકોને પેનિક ન થાય અને કોરોનાની સામે લડવા માટે જાગૃત રહેવાની જરૂર છે અને ડરની જરૂર નથી, જેના કારણે એના પરિવારને પણ એવું મહેસૂસ ન થવું જોઈએ એ પ્રકારે આજુબાજુના લોકો એમની સાથે રહે એના માટે સ્થાનિક લોકોને અમે મળવા આવ્યા છે અને એમના પરિવારના લોકોને પણ કીધું છે કે આમાં ડરવાની જરૂર નથી, કારણ કે એમના બે નાના બાળકો છે. એ બધા જ લોકોને આજુબાજુના લોકો સહયોગ આપે ને એ લોકો એમના ઘરની બહાર ન નીકળે એ રીતનાની વાત કરવા માટે અમે આગળ આવ્યા છે. અને આ યુવાન છે અને એમનો કોરોના પોઝિટિવ આવ્યો છે, પરંતુ ટૂંક સમયમાં તેઓ પોતાના ઘરે પાછા આવશે એવો મને વિશ્વાસ છે. વારસા રિંગ રોડ પર વધુ ને વધુ 2-3-4 થયા, શું તંત્રની કોઈ નિષ્કાળજી છે, શું લાગે તમને? આમાં આ કયા સંક્રમણથી આવ્યા આપણને નથી ખબર, પણ ખરેખર એમને ટાઇફોઇડ હતો જ અને એમાંથી આવ્યો છે, એટલે એ તપાસનો વિષય છે કે એમને કોરોનાનો ક્યાંથી ચેપ લાગ્યો છે. પરંતુ તંત્ર જ્યારે ખબર પડી 3 દિવસ પહેલાં એમને 108માં લઈ ગયા, તરત જ આપણે ક્વોરન્ટાઇન કરાવડાયા છે. આજે પોઝિટિવ આવીને તરત ડૉક્ટરની ટીમ આવી છે, એટલે વહીવટીતંત્ર એમની પાસેના હયાત સંસાધનો છે એનો ઉપયોગ કરીને પૂરેપૂરી રીતનાનો જે તે લોકો જે તે વિસ્તારની અંદર હોય ત્યાં પૂરેપૂરું વહીવટીતંત્ર કામે લાગે છે અને એમના વચ્ચે સેતુ બનવાનું કામ અમે કરીએ છીએ.